એટલે આ એક ઓડુનું જે ડિફોલ્ટ સ્ટ્રક્ચર છે ને, પહેલા તો એને આપણે એક સમજી લઈએ કે લેફ્ટ હેન્ડ સાઈડમાં બેને બતાવ્યું એ રીતે બધા મેનુ છે. ઉપર જે મેનુ તમે ખોલી દીધું વર્ક મોનિટરિંગ, તો ઉપર એના બધા બીજા મેનુ આવી ગયા, વર્ક, પાર્ટ વર્ક, એન્ટ્રી, રિપોર્ટિંગ ને કન્ફિગરેશન. આ મારું આઈડી છે એટલે એમાં કન્ફિગરેશન ને બે ચાર બટન વધારે દેખાય છે. જમણી બાજુ જોશો મારું નામ દેખાય છે, કઈ ઓફિસ વતી હું કરું છું. મારે સપોઝ બધાના પ્રોજેક્ટ જોવા છે તો હું GWSSP, GWL, વાસ્મો ત્રણે ત્રણ સિલેક્ટ કરી લઈશ. બરાબર, મારે ચેટ કરવી છે તો ત્યાંથી ચેટ મેસેજ, જે આપણને ફેસબુક નોટિફિકેશન મળે છે એ રીતે અહીંયા નોટિફિકેશન સરને મળતી રહેશે કે ત્રણ ત્રણ ફાઇલોને એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ અપાઈ ગઈ, અથવા તો ત્રણ ફાઇલ તમારા ટેબલે આવી છે. તો આ જે નોટિફિકેશન ફેસબુક નોટિફિકેશન છે એ ટાઈપનો કોન્સેપ્ટ છે. એની બાજુમાં એક્ટિવિટીઝ કે તમારે કોઈ મીટિંગ સાહેબે ગોઠવી છે ચેરમેન સરે, ચેરમેન સર પ્રિફરેબલી અહીંયા નીચે મીટિંગનું બટન દેખાય છે એના ઉપરથી ડાયરેક્ટ કોલ કરશે. એટલે એ મીટિંગ અહીંયા તમને એડવાન્સમાં ખ્યાલ હોય કે સી સાહેબે લોગિન કર્યું, તેમને અપડેટ હોય કે હા મારે મીટિંગ આવવાની છે, તો એ ડાયરેક્ટ ત્યાં ઓકે દબાવે, જેમ આપણે આ વેબએક્સ કરીએ છીએ અત્યારે એ રીતે, પછી ડાયરેક્ટ આમાંથી જ વિડીયો કોલ થશે. મીટિંગ્સ એવું નહીં કે એચઓ જ કરશે, ઝોન કક્ષાએ જે ઇન્ટરનલ રિવ્યુ મીટિંગ, ઓબ્વિયસલી કોરોનાના કારણે હવે જે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે આપણે જે મીટિંગો ઓનલાઈન કરીએ છીએ, તો સપોઝ આજે 25 તારીખ થઈ છે, મારે 29 મીટિંગ કરવી છે, તો 29 ની મીટિંગ કરી અને કોને કોને મારે એડ કરવા છે, તો અહીંયા પૂછશે કે શેની મીટિંગ છે, તો એ મીટિંગ આપણી અહીંયા ક્રિએટ કરીશું. મીટિંગ ક્રિએટ કરીને એને એડિટ કરીશું, એટલે પૂછશે કે તમારે કોને કોને મીટિંગમાં બોલાવવા છે. તો સપોઝ અમે અહીંયા ગ્રુપ બનાવ્યું છે, જે રીતે આપણે જીમેલમાં ગ્રુપ બનાવીએ છીએ કે ઓલ સી, તો અહીંયા હું ઓલ સી સિલેક્ટ કરું, એટલે અપને આપ જેટલા આપણા ચીફ એન્જિનિયર સાહેબ છે, જોન વત્તા એચઓ, એ બાય ડિફોલ્ટ આપણે અહીંયા સિલેક્ટ થઈ ગયા. અને મીટિંગની કઈ ડેટ્સ છે કે કેટલા વાગે ચાલુ થશે અને કેટલા કલાકની મીટિંગ છે એ સિલેક્ટ કરી, કાં તો આખા દિવસની છે તો ઓલ ડે કરી, એને આપણે સેવ દબાવીશું. અને ડિસ્ક્રિપ્શન મીટિંગ શેના માટે છે, કે ભાઈ ટીપીસી માટે છે, ટીએસસી માટે છે, રિવ્યુ છે, પ્રોજેક્ટ્સ રિવ્યુ માટે છે, ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ, અથવા તો જે પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે એના માટે છે. તો અહીંયા આ આખી આખું મીટિંગ કરી આપીશું અમે, એવા જ ગ્રુપ આપણે તમારા પણ બનાવીને રાખીશું. કે ફોર એક્ઝામ્પલ અસ્ટોલ પ્રોજેક્ટની મીટિંગ કરવી છે, તો જેવું અસ્ટોલ પ્રોજેક્ટનું જ લોગિન હશે વર્કમાં, તો અસ્ટોલની પ્રોજેક્ટની બાજુમાં જ મીટિંગનું બટન આવશે. તો જેવું ત્યાં સી સાહેબ કે કાં તો પીએ ટુ સી સાહેબ ક્લિક કરે મીટિંગ ઉપર, એટલે અસ્ટોલની ટીમ આવી જાય કે ટીમ એ, ટીમ બી અને ટીમ સી. ટીમ એ કોને કહેવાય કે જેમાં કોન્ટ્રાક્ટર ને પીએમસી નો સ્ટાફ પણ હશે, એમને લોગિન પાસવર્ડ છે એટલે એમને મીટિંગમાં બેસવાનું. ટીમ બી હશે કે સી ને એસી સાહેબ નહીં હોય પણ એક્સીએન સાહેબ એન્ડ બી હશે, અથવા તો ચેરમેન સર એબસેન્ટ હશે ને બાકી બધાની ટીમ હશે, તો ટીમ બી. ટીમ સી હોય કે જેમાં આપણે શું કે માઇન્યુટ રિપોર્ટિંગ કરવું છે કે કેટલા મીટર નખાઈ છે ને શું છે ને એવી ડિટેલમાં ચર્ચા કરવી હોય, તો એના માટે ટીમ સી કે જેમાં ચેરમેન સર નો સી સર નો સમય નહીં પણ એક્સીએન અને બિલો આપણે ટીમ બેસીને કાં તો પ્રોજેક્ટના પીએમસી ને કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરવી હોય, તો એવી આપણે તમને રેડીમેડ ટીમ બનાવી આપીશું. એટલે તમે ઓલ સી ઓલ એસી જેમ એચઓને કરવું હોય એ જ રીતે તમે તમારા લેવલે પણ મીટિંગ્સ કરી શકશો. તો એની અંદર આ રીતે અહીંયા હેડલાઇન કરીને આપણે આ એક પેજ છે, પણ આ ટાઈપનું પેજ બનશે કે આપણે મીટિંગમાં ચર્ચા કરી કે ઓકે મેં ટેન્ડર આપ્યું નથી પણ ટેન્ડર આ તારીખે પબ્લિશ કરી દેવાનો છું, તો અહીંયા સેવ કરી દઈશું. સેવ કરવાથી ફાયદો શું થશે કે સોફ્ટવેરે ડેટ સેવ કરીને રાખશે અને તમને એના 2 દિવસ પહેલા, એના 1 દિવસ પહેલા તમને યાદ કરાવશે કે ભાઈ એનઆઈટી અપાઈ ગઈ છે. આ રિમાઇન્ડર જે રીતે છે કે ભાઈ 15 મિનિટનું કે 6 મિનિટ 6 કલાકનું, એ રીતના અલગ અલગ રિમાઇન્ડર સેટ કરેલા હશે. આ મીટિંગ માટેનું છે એટલે એમાં મિનિટ્સના આધારે છે, આપણે ટાસ્ક બેઝ હશે તો એને આપણે ડે બેઝિસ પર હશે, કે 1 દિવસ પહેલા યાદ અપાવશે કે ભાઈ તમે મીટિંગમાં બોલ્યા હતા કે 10 તારીખ સુધીમાં એનઆઈટી અપાશે, તો 8 તારીખ થઈ તો 8 તારીખે તમને એટલીસ્ટ મોબાઈલમાં નોટિફિકેશન આવી જશે કે ભાઈ આની એનઆઈટી અપાઈ ગઈ છે. અપાઈ ગઈ છે તો સોફ્ટવેરમાં હજુ એન્ટ્રી થઈ નથી. બરાબર, એટલે મીટિંગનો આ કોન્સેપ્ટ છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે સીધો ત્યાંથી ત્યાંથી કોલ કરી શકશો, ત્યાંથી ને ત્યાંથી ગ્રુપ કોલ થશે, બધાને કોલ થઈ શકશે અને બધા સાથે ત્યાં તમારે ઇન્ડિવિજ્યુઅલ ચેટ કરવી હોય તો ચેટ પણ તમે કરી શકશો. અહીંયા ઉપર 2 બટન છે, કોલ અને ચેટ, તો તમારે ચેટ પણ કરવી હોય
તો તમે ઇન્ડિવિજ્યુઅલને એટ ધ રેટ કરીને ટેગ કરીને તમે ચેટ કરી શકશો. આપણે અત્યારે એનઆઈસી સાથે ટાઈપ ચાલુ છે એસએમએસ ગેટવેનું, એનું એકવારે થઈ જશે એટલે તમારા ચેટના એલર્ટના ઇસ્યુઝ રિઝોલ્વ થઈ જશે. જે નોટિફિકેશનના ઇસ્યુઝ આવે એ બધાને નોટિફિકેશન મળતી થઈ જશે. ખાસ કરીને સૌથી મોટું સરનું જે મેજર ઓબ્ઝર્વેશન હતું કે મારે વર્ક કયા ચાલે છે, પછી એમાં ઝોનમાં કોલ કરીને સર્કલમાં પૂછવું પડે છે, સર્કલથી સબ ડિવિઝન, ડિવિઝનમાં ડિવિઝનથી સબ ડિવિઝન સુધી પૂછવું પડે છે કે સર તપાસ કરીને આપણે આ ચેક કરીએ. એટલા માટે આ ખાસ હતું કે ટીમ મેમ્બર્સ બધા બેઠા હોય તો જે પ્રકારની મિટિંગ કરવી હોય, ઓવરઓલ મિટિંગ કરવી હોય, ડેપ્થમાં મિટિંગ કરવી હોય, તો એ થઈ શકે.